અંકલેશ્વર વાલિયાચોકડી નજીક આવેલા ડિસન્ટ હોટલમાંથી ગ્રાહકે મંગાવેલી સેન્ડવિચમાંથી મકોડો નીકળતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. ભરૂચની વિવિધ હોટલોમાં ફૂડ અંગે ધ્યાન ન રાખવામાં આવતું હોવાના બનાવ સામે આવી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરમાં પણ આવો જ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. વાલિયાચોકડી નજીક આવેલી ડિસન્ટ હોટલમાં એક વ્યક્તિ જમવા માટે ગયા હતા અને સેન્ડવિચનો ઓર્ડર કર્યો હતો. સેન્ડવિચ આવતા જ જેને જોતા અંદર મકોડા જોવા મળ્યા હતા. આ અંગે ગ્રાહક સંચાલક ફરિયાદ કરી હતી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ જાણ કરી હતી. જોકે ઘટનામાં ગ્રાહક ગજેન્દ્ર ગોહિલની ફરિયાદ કરતા યોગ્ય પ્રતિઉત્તર આપ્યો પણ ન હતો. ભરૂચ જિલ્લામાં વારંવાર આ પ્રકારના બનાવો બનતા રહે છે, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. આ અંગે ફરિયાદ કરતા ગજેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે સેન્ડવિચમાંથી મકોડો નીકળતા હોટલ સંચાલકને જાણ કરી તો યોગ્ય પ્રતિઉત્તર પણ આપ્યો ન હતો અને મકોડો જોયા બાદ ડીશ પણ તેઓ સિફતાઈથી લઈ લીધી હતી. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં પણ રાત્રિના ફોનથી અને સવારે લેખિત ફરિયાદ કરી છે. તંત્ર દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. હોટલ સંચાલક આ બાબતે જવાબ આપવા સુદ્ધા તૈયાર ન હતા, ત્યારે તંત્ર દ્વારા પણ નિયમિત હોટલની સરપ્રાઇઝ ચેકિંગ કરવું જોઈએ જેથી લોકોના આરોગ્ય સાથે છેડછાડ ના થાય. રાજેન્દ્રભાઈ, તમે આ હોટલમાં જમવા આવ્યા તો તમારી સાથે શું ઘટના બની? જી, અમે સાંજના સમયે અહીંયા આવ્યા હતા અમારા મિત્ર સાથે. જે સમય દરમિયાન અમે મસાલા ઢોસા, ચા અને સેન્ડવિચનો ઓર્ડર આપ્યો હતો. સેન્ડવિચ મોડી આવી હતી. સેન્ડવિચ મોડી આવતા અમે પૂછ્યું પણ કયા કારણસર મોડી આવી, પણ કંઈ જણાવ્યું નહોતું. ત્યારબાદ અમોએ સેન્ડવિચ આળગતા એમાંથી પહેલી બીજી બાઇટ ખાધી હતી. એના બાદ અમને ત્યાં મકોડા અંદરથી અમને જણાયા, તો અમે હોટલ સંચાલક કે જે પણ કોઈ હતા અહીંયા એમને જાણ કરી. તેઓએ કંઈક સંતોષકારક જવાબ આપ્યો ન હતો અમનો. ત્યારબાદ તમે આરોગ્ય વિભાગને કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કોઈ કમ્પ્લેન કરી હોય? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને અમે કમ્પ્લેન કરીએ છીએ, બટ એમણે ફોન રિસીવ ન કર્યો એટલે અમે એમને વોટ્સઅપ દ્વારા અમારી જે લેખિત ફરિયાદ હતી એ અમને એમને વોટ્સઅપ દ્વારા આપી છે. અચ્છા, તમે જે આ જે મકોડા નીકળ્યા છે એના વિડીયોઝ કે ફોટોઝ કોઈ લીધા છે? જી, અમે વિડીયો અને ફોટો લીધા છે. અને આ વિડીયો અને ફોટો તમે કોઈ આરોગ્ય વિભાગ? જી જી જી, અમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં આપ્યા છે. તમે શું આશા રાખી રહ્યા છો? આવા બેજવાબદાર હોટલ સંચાલકો અને સ્ટાફ વિરુદ્ધ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને આરોગ્ય વિભાગ કાયદેસરની કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે.